ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું જયેશોની આપ સૌનું સ્વાગત કરું છું હાલ ઉનાળો આવી ગયો છે અને હવે હાઇડ્રેશન રહેવાની જરૂરિયાત પહેલાં કરતાં વધુ છે ઉનાળાની ઋતુમાં તમારા શરીરમાં પાણીની કમી ન થઈ જાય અને તમે ડિહાઈડ્રેશનનો શિકાર ન બની જાઓ એને માટે ડિહાઈડ્રેશનની અવગણના કરતાં પહેલાં એકંદરે સ્વાસ્થ્યને અસર થઈ જાય એ માટેની જરૂરી પગલાં લેવા જરૂરી છે એટલા માટે જરૂરી છે કે પાણી સિવાય બીજા કેટલાક વિકલ્પો પણ શોધવામાં આવે અત્યાર સુધીમાં તમે છાશ લીંબુ સરબત જ્યુસ અથવા શેક પીતા હશો અમારી પાસે એક વધુ રસપ્રદ માહિતી છે જેમાં ઉનાળાના આહાર તરીકે તમે એને ઉમેરી શકો છો આ પીણું માત્ર હાઇડ્રેલિક જ નથી પરંતુ વજન ઘટાડવામાં પણ તમને મદદ કરી શકશે જો તમે ઉનાળામાં વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હો તો આ અદ્ભુત સંયોજનને ચૂકશો નહીં ન્યુટ્રિશનની વાત અગર આપણે માનીએ તો આ એક ખૂબ જ સારું સંયોજન છે એક ગ્લાસ નાળિયેલ પાણીમાં કેટલાક સબ્જાના બીજ મિક્સ કરવાની ભલામણ કેટલાક ન્યુટ્રિશન આપે છે આ અજમાવાથી જેનાથી તમને સ્વાસ્થ્યનો લાભ થશે સ્વાસ્થ્યના લાભમાં તમને જણાવી દઈએ કે ભૂખને એ દબાવી દે છે સબ્જાના બીજ પ્રોટીન અને ફાઈબરથી ભરેલા હોય છે આ બંને પોષક તત્વો વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે આ પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવવામાં મદદ કરે છે આ બીજ કેલરીની માત્રામાં પણ ખૂબ ઓછા હોય છે બીજી વાત કરીએ તો ઠંડકની અસર એ છોડે છે સબજાના બીજ કુદરતી શરીરના શીતક છે આ બીજ શરીરની ગરમી ઘટાડે છે અને તમારા પેટમાં શાંત અસર છોડે છે સબજાના બીજ આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સબજાના બીજને નારિયેળ પાણી બંને પાચનમાં સુધારો કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે